સંસ્થાઓને ઝડપી લીધા છે. પોલીસે તેઓની સામે એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર શહેરના પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતી ત્યારે એસઓજી પીએસઆઈ એમ કે ઝાલાને મળેલી બાતમીના આધારે એસઓજી પોલીસે એરોલ સર્કલ પાસે એક લક્ઝરી બસને રોકીને તલાશી હાથ ધરી હતી. ત્યારે અમદાવાદથી રાજસ્થાન તરફ જઈ રહેલી લક્ઝરી બસમાં મુસાફરી કરતા બે રાજસ્થાનીઓ ગુમનામ રાજ જાટના કમજાબાથી રૂપિયા 26 લાખની કિંમતનું 260 ગ્રામ મેફ્રોન ડ્રગ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે ડ્રગ્સના જથ્થાની સાથે બે રાજસ્થાનીઓને ઝડપી લઈ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર વેસ્ટ પોલીસ સ્ટેશનની હદમાં અરોમા સર્કલ ઉપર પૂર્વ બાતમીના આધારે પોલીસ દ્વારા એક ચેકપોઈન્ટમાં ચેકિંગ કરતા હતા ત્યારે એ બસમાંથી બે આરોપીની ધરપકડ થયેલી છે. બંને આરોપી એમડી એટલે કે મેફેડ્રોન નામનો ડ્રગ ત્યાંથી લઈને આવતા હતા. એ 260 ગ્રામની ડ્રગની કિંમત રિટેલ કિંમત અંદાજિત 26 લાખ રૂપિયા થાય છે અને આઉટસ્ટેટના આ ડ્રગના અંદર નેટવર્ક ઉજાગર થયેલા છે. આ બંને આરોપી વિરુદ્ધ પાલનપુર વેસ્ટ પોલીસ સ્ટેશનમાં 889/21ની ગુના નોંધાયેલો છે અંડર સેક્શન્સ 8C, 21C, 22C એન્ડ 29 ઓફ એનડીપીએસ એક્ટ. આ આરોપીઓના નામ છે દિનેશ બિશ્નોઈ, જોગારામ ગુમનારામ જાટ એન્ડ ગોખારામ જાટ. બે આરોપીઓની ધરપકડ થયેલી છે અને ત્રીજા આરોપીઓનું નામ પોલીસે અત્યારે જાણવામાં મળી ગયેલું છે. આ એમડી નામનો ડ્રગ એક સિન્થેટિક ડ્રગ થાય છે અને એ નેચરલ તરીકે મળવામાં આવતું નથી અને રિસેન્ટ ટાઈમ્સમાં આ એક બહુ મોટો જથ્થો બનાસકાંઠા પોલીસ દ્વારા પકડવામાં આવી ગયેલો છે. આ તપાસની દરમિયાન આ ડ્રગના બધા સોર્સ જો છે તે રાજ્ય બહારના નીકળે છે અને અત્યારે તપાસ ચાલુમાં છે. પાલનપુરમાંથી ઝડપાયેલું એમડી ડ્રગ્સ એ સિન્થેટિક ડ્રગ્સ છે જે નેચરલી રીતે મળતું નથી. જ્યારે આ ગુનામાં બે આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે ત્યારે ત્રીજા આરોપી દિનેશ વિશ્નોઈનું નામ ખુલતા તેને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે આ ડ્રગ્સના તાર રાજ્ય બહાર પણ જોડાયેલા હોવાનું પોલીસને જણાવ્યું છે. સંજય જોશી, નિર્માણ ન્યૂઝ, પાલનપુર. નડિયાદમાં તાજેતરમાં ગાડીનો કાચ તોડીને ચોરીનો બનાવ બન્યો હતો. આ કેસમાં નડિયાદ ટાઉન પોલીસ તપાસ હાથ ધરતા સીસીટીવી ફૂટેજમાં તસ્કરની ટોળકી કેદ થઈ હતી.